नमस्कार, हूँ छु जितेंद्र पंड्या अने आप जो रहा छो लोकनाथ न्यूज। आओ जोईए आजना ताजा समाचार। आखरे जेनो भय हतो ते थईने ज रह्यो। महेसाणा જિલ્લામાં કોરોનાનો વિસ્ફોટ, એક જ દિવસમાં 21 કેસ નોંધાયા। કેરાલુ શહેરમાં પણ કોરોનાએ એન્ટ્રી મારી। જી હા દર્શક મિત્રો, પોલીસી માંડી વહીવટી તંત્ર, આરોગ્ય વિભાગ અને મીડિયા દ્વારા વારંવાર નાગરિકોને કોરોનાથી સાવધાન રહેવાની સૂચના આપવામાં આવી રહી છે। જોકે તેમ છતાં કેટલાક લાપરવાહ લોકોએ તમામ સૂચનાઓની અવહેલના કરતો ગઈકાલે મહેસાણા જિલ્લામાં કોરોનાનો વિસ્ફોટ થયો છે। એક જ દિવસમાં જિલ્લામાં 21 કેસ પોઝિટિવ નોંધાતો તંત્ર હચમચી ઉઠ્યું છે। જાણવા મળેલી વિગતો મુજબ વડનગરમાં 2, મોલીપુરમાં 7, મહેસાણામાં 1, વિસનગરમાં 1, છઠિયારડામાં 1, ખેરાળોમાં 1, ઉન્હાવામાં 1 અને સતલાસરામાં 2, સુદાસરામાં 3, ઉમરીમાં 1 મળી કુલ 21 લોકો કોરોના પોઝિટિવ આવ્યા છે। અત્યાર સુધીમાં ઉત્તર ગુજરાતમાં કુલ 114 કેસ પોઝિટિવ નોંધાયા છે, જેમાં મહેસાણા જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંકડો 33 પહોંચ્યો છે। આપણે જણાવી દઈએ કે ગઈકાલે જે 21 લોકોના ટેસ્ટ કરાયા છે, તેમાં વિસનગરના 1 ડોક્ટર સાથે 4 આરોગ્ય કર્મીઓ, 2 પોલીસ કર્મીઓ અને સતલાસનાના 2 પત્રકારોના ટેસ્ટ કોરોના પોઝિટિવ આવ્યા છે। આ લોકો પબ્લિકના સંપર્કમાં આવેલા છે, જેથી તેમના માધ્યમથી કેટલા લોકોને કોરોનાનો ચેપ લાગ્યો હશે તે અત્યારે કહેવું મુશ્કેલ છે। પરંતુ હવે કોરોનાથી સાવચેત રહેવાનો સમય આવી ગયો છે। લોકનાથ ન્યૂઝ આપ સૌ દર્શકો, વેપારી મિત્રો અને નાગરિકોને અનુરોધ કરે છે કે બહાના બતાવીને બહુ ફરી લીધું, પણ પ્લીઝ હવે ઘરમાં રહો। સાયલેન્ટ કિલર સાબિત થઈ રહેલો કોરોના ગમે ત્યાંથી પ્રગટ થઈ શકે છે। જાહેર સ્થળો, બજારો, જાહેર માર્ગો, માર્ગો પર પાર્ક કરેલા વાહનો, ઓટલા, ભાંકડા, તમામ સરફેસ પર કોરોના હોઈ શકે છે। અમે તમને ભયભીત કરવા નથી માંગતા, પરંતુ સંભાવનાઓ જણાવીએ છીએ કે તમે સૌ સાવધાન રહો। તમારા હાથ વડે ગમે ત્યાં ના અડો। કોઈ પણ સરફેસને હાથ અડી જાય તો તુરંત સાબુ વડે ઘસી ઘસીને ધોઈ નાખો, અને હા, ભૂલથી પણ તમારા હાથ મોઢાના કોઈ પણ ભાગે ના લગાવશો। વાત કરીએ ખેરાળુની, તો અહીં પોલીસ પરિવારની એક બહેનનો ટેસ્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે। શનિવારે સાંજે આ જાહેર થયા બાદ અમે જ્યારે રવિવારની સવારે ખેરાળુના બજારોની મુલાકાત લીધી, તો રવિવાર હોવા છતાં અનેક દુકાનો ખુલ્લી જોવા મળી હતી। ખાસ કરીને વેપારીઓ વધુ પડતી નિડરતા દાખવી રહ્યા છે। અમે જ્યારે શાકભાજીની દુકાનોની મુલાકાત લીધી, તો ગ્રાહકો જે પ્રકારે શાકભાજીને સ્પર્શી રહ્યા છે તે ખૂબ જ ભયજનક છે। લોકનાથ ન્યૂઝ દરેક નાગરિકોને અનુરોધ કરે છે કે બજારમાં જ્યારે શાકભાજી, ફ્રૂટ કે કરિયાણાની ખરીદી કરવા જાઓ, ત્યારે કોઈ પણ ચીજોનો સ્પર્શ ના કરો। વેપારી પાસે વસ્તુ માંગો અને વેપારી જે વસ્તુ આપે તે સીધી થેલીમાં લઈ લો। ઘરે જઈ પોતાના કપડાં, ચપ્પલ વગેરે સાબુના પાણીથી ધોઈ નાખો, પછી જ ઘરમાં પ્રવેશ કરો। બજારથી ખરીદી કરેલ શાકભાજી અને ફ્રૂટ ગરમ પાણીમાં બોળી રાખો અને ધોયા બાદ ઘરમાં લાવો। જો તમે સરકારની સાથે આરોગ્ય વિભાગે જારી કરેલી ગાઈડલાઈન મુજબ વર્તશો, તો જ કોરોનાથી બચી શકશો। જે દુકાનદારો શાકભાજી, કરિયાણું વગેરે ચીજવસ્તુઓનો વેપાર કરી રહ્યા છે, તેમને લોકનાથ ન્યૂઝ અનુરોધ કરે છે કે ગ્રાહકોને દુકાનમાં પ્રવેશ ના આપો। સોશિયલ ડિસ્ટન્સ જાળવી ગ્રાહકોને રોડ પર જ ઊભા રાખો, ચીજવસ્તુઓને અડવા ના દેશો અને સાથે સેનિટાઈઝર તેમજ માસ્કનો ફરજિયાત ઉપયોગ કરો। જો કોઈને શરદી, ઉધરસ, ગળામાં તકલીફ કે તાવના લક્ષણ જણાય, તો તુરંત સરકારી હોસ્પિટલમાં જઈ ચેકઅપ કરાવો, કારણ કે આપ સૌના જીવન મૂલ્યવાન છે। આપ સૌ સલામત રહો તે માટે અમે વિનમ્ર અનુરોધ કરીએ છીએ કે શક્ય હોય ત્યાં સુધી ઘરમાં જ રહો અને તંત્ર દ્વારા જે નિર્ણયો જારી કરવામાં આવે તેમાં પૂરેપૂરો સહયોગ આપો। જીતેન્દ્ર પંડ્યા, લોકનાથ ન્યૂઝ, ખેરાલુ। ચેનલનું સતત અપડેટ મેળવવા માટે સૌ પ્રથમ લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો, જેથી અમારું અપડેટ સતત તમને મળતું રહેશે। ધન્યવાદ.